स्टैंडर्ड 7 में चैप्टर 8 राशियों की तुलना लेक्चर नंबर 3 तो के टक्कावारी में वधारो के घटाड़ो शोधो हो तो कई रीते शोधाय तो के वधारो शोधो हो तो मूल रकम में वधारो अपॉन मूल रकम अने टक्कावारी में घटाड़ो हो तो मूल रकम में घटाड़ो अपॉन मूल रकम नफो शोधवानुं सूत्र के वेचाण किंमतमांथी पड़तर किंमत शुं करवानी बात करवानी अने खोट होय तो पड़तर किंमतमांथी वेचाण किंमत बात करवानी वेचाण किंमत शोधवी होय तो पड़तर किंमत माइनस खोट नफो अने खोटनी टकावाड़ी तो के नफानी टकावाड़ी बराबर नफो अपन पड़तर किंमत गुण्या सो अने खोटनी टकावाड़ी बराबर खोट अपन पड़तर किंमत गुण्या सो व्याज अने व्याजनी टकावाड़ी तो व्याज एने शू कहवाय आई मुद्दत ने पी मुद्दल ने पी अने मुद्दत एटले के टी व्याजनो दर बराबर आर अने व्याजनू मुद्दत बराबर ए तो के सादु व्याज पूछी सादु व्याज एटले शू कहवाय एने आई तो आई बराबर पी आर टी अपॉन सो आई बराबर पी आर टी अपॉन सो व्याज मुद्दत एटले के ए बराबर पी प्लस आई એટલે કે મુદ્દત પ્લસ વ્યાજ આપણે જોઈએ સ્વાધ્યાય 8.3 એમાં પ્રશ્ન નંબર 1 કે નીચેના વાક્યો પરથી નફો ખોટ શોધો આ ઉપરાંત નફાની ટકાવાળી અને ખોટની ટકાવાળી પણ શોધો એમાં એ કે બગીચામાં વપરાતી કાતર રૂપિયા 250માં ખરીદી અને તેને રૂપિયા 325માં વેચી तो जो पड़तर किंमत 250 અને વેચાણ કિંમત છે 325 તો કે નફો શોધવો હોય તો નફોના સૂત્ર શું હોય તો કે નફો બરાબર વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત એટલે કે 325 માઇનસ 250 એટલે કેટલો નફો આવ્યો 75% તો કે નફો હવે ટકામાં શોધવાનું કીધો છે નફો ટકામાં શોધવાનું કીધો છે અને તો નફો અને ટકામાં શોધીએ તો બરાબર નફો અપોન પડતર કિંમત ગુણ્યા 100 એટલે કે નફો 75 છે એટલે કે 75 અપોન पड़तर किंमत है 250 गुण्या 100 એટલે કેટલા ટકા આવશે 30% તો કે આથી નફાની ટકાવાળી કેટલા ટકા છે 30% એ જ પ્રમાણે બી સી અને ડી છે હવે જોઈએ પ્રશ્ન નંબર 2 કે નીચે આપેલા ગુણોત્તરના પદોને ટકાવારીમાં બદલો એમાં એ આપેલું છે 3:1 કે ગુણોત્તરના પહેલા ભાગના ટકા એટલે કે 3% એટલે 3 2 નો ટોટલ કેટલો થાય 3 + 1 એટલે કેટલા થાય છે 4 એટલે ઉપર 3/4 ગુણ્યા ટકામાં શોધવાનું છે એટલે કેટલા 100% એટલે કેટલા આવશે 75% ગુણોત્તરના બીજા ભાગના ટકા એટલે કે 1/4 × 100% એટલે કેટલા થશે 25% પછી જોઈએ એ પ્રમાણે બીજો કે 2:3:5 છે तो पहला भाग ना टका शोधीए तो के 2/10 × 100/10 में जो शून्य शून्य जैसे लगे ला बदे 20% पची बीजा भाग ना टका એટલે કે 3 ઉપર બીજા ના 3 છે પછી 3 એનો સરવાળો કેટલો થાય છે 10 એટલે અપોન માં 10 લખ્યા ગુણ્યા 100 શૂન શૂન્ય જાય એટલે કેટલો આવશે 30% એવી જ રીતે ગુણોત્તરના ત્રીજા ભાગના ટકા એટલે કે 5/10 × 100 એટલે શૂન શૂન્ય જશે કેટલો આવશે 50% હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 3 એક શહેરની વસ્તી 25,000માંથી ઘટીને 24,500 થઈ તો ઘટાડાની ટકાવારી શોધો તો કે ઘટાડાની ટકાવારી એટલે ઘટાડો પહેલા કેટલો થયો હશે તો કે શરૂઆત તો નીચે વસ્તી એમાંથી ઘટાડા બાદની વસ્તી વાત કરી એટલે ટોટલ ઘટાડો કેટલો થઈ જણી જશે કેટલા મળે છે 500 હવે ટકાવારીમાં શોધવું હોય તો વસ્તીમાં થતો ઘટાડો અપોન ટોટલ વસ્તી એટલે કે શરૂઆતની વસ્તી ગુણ્યા 100 એટલે કે વસ્તીમાં થયેલો ઘટાડો કેટલો થયો તો 500 એટલે કે 500 અપન શરૂઆતની વસ્તી છે 25,000 × 100 શૂન શૂન જતા રહેશે બરાબર અને 500 છે 2500 તો કેટલા આવશે 2500 × 2 500 એટલે ટકા આવ્યા 2% એટલે કે વસ્તીમાં થતો ઘટાડાની ટકાવારી કેટલી આવશે 2% એવી જ રીતે ચોથો છે હવે જોઈએ પ્રશ્ન નંબર 5 સમ નંબર મેં એક ટીવી રૂપિયા 10,000માં ખરીદ્યું અને 20% નફો મેળવીને તે વેચી દીધું તો મને ટીવી વેચવાથી કેટલા રૂપિયા મળશે તો કે ટીવીની પડતર કિંમત હતી 10,000 અને નફામાં નફાની ટકાવાળી કેટલી 20% નફાથી વેચી દીધું હતું
तो कितना आता 20 टका। तो वेचाण किंमत एने केटली हशे? तो वेचाण किंमत नो आपणे सूत्र आगळ जोयुं के वेचाण किंमत बराबर 100 + नफो / 100 × पड़तर किंमत। एटले नफो केटलो थशे? 120। 100 + 20 એટલે 120 થયા, અપોન 100 × પડતર કિંમત એટલે કે ખરીદીની કિંમત હતી 10,000 બરાબર। તો કેટલા આવે છે? 12,000। તો કે મને તેથી ટીવી વેચવાથી 12,000 રૂપિયા મળશે। હવે જોઈએ છઠ્ઠો સમ કે જુહીએ એક વોશિંગ મશીન 13,500 માં વેચ્યું, તેને 20% ખોટ ગઈ। તો જુહી એ વોશિંગ મશીન કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે? હવે પહેલા નફો આપ્યો તો હવે ખોટ આપ્યો, તો કઈ રીતે કરવાનું તો જોઈએ। જો ખોટના કેટલા ટકા? 20% અને વેચાણ કિંમત આટલી, તો પડતર કિંમત શોધવાની કીધી છે। તો પડતર કિંમત બરાબર 100 / ખોટ × વેચાણ કિંમત। તો 100 / કેટલા થશે? 100 માંથી 20 એટલે 80 × 1350 એટલે પડતર કિંમત આવશે 16,875। હવે જોઈએ સમ નંબર 7, એમાં પહેલું કે ચોકમાં કેલ્શિયમ કાર્બન અને ઓક્સિજનનો ગુણોત્તર 10:3:12 છે, તો ચોકમાં કાર્બનની ટકાવારી શોધો। તો કાર્બન એટલે કે 3 બરાબર, એની ટકાવારી શોધવાની છે। તો પહેલાં ગુણોત્તરનો સરવાળો એટલે 10 + 3 + 12 એટલે કેટલા થશે? 25। તો કે ચોકમાં કાર્બનની ટકાવારી એટલે 3 / ટોટલ કેટલા થાય છે? 25 × 100% એટલે 3 × 4% એટલે કેટલા થશે? 12। બીજું, જો ચોકમાં કાર્બનનું વજન 3 ગ્રામ હોય તો ચોકનું વજન શોધો। તો કે ચોકનું વજન આપણે એક્સ ગ્રામ રાખીએ, તો કાર્બનનું વજન કેટલું છે? 3 ગ્રામ। તો ચોકમાં કાર્બનની ટકાવારી કેટલી છે? 12%। તો કે એક્સના 12% બરાબર 12/100 એટલે કેટલા થશે? 3 / એક્સ, અહીંયા આપ્યું તો કાર્બનનું વજન 3 / એક્સ × 12/100 એટલે એક્સ × 12/100 સો આ બાજુ ગુણાશે એટલે કેટલા થશે? 300 અને 12 નીચે આવશે એટલે એક્સ બરાબર મળશે 25। આઠમો એ આગળના પ્રમાણે જ છે। હવે જોઈએ પ્રશ્ન નંબર 9, નીચેની રકમનું 3 વર્ષનું વ્યાજ મુદ્દલ શોધો, એમાં એ મુદ્દલ બરાબર 1200, વ્યાજ વાર્ષિક વ્યાજનો દર 12%। તો વ્યાજ મુદ્દલ શોધવાનું છે, તો વ્યાજ બરાબર PRT / 100, મુદ્દત એટલે કે પી વ્યાજનો દર, આર કેટલા છે? 12%, અને સમય એટલે કે ટી આપેલું છે 3 વર્ષ બરાબર। તો એ જ રકમ આપણે હવે મૂકીશું, પી બરાબર કેટલા છે? 12,000 એટલે 12,000 × આર એટલે કે વ્યાજનો દર 12 × ટી એટલે કે 3/100 એટલે વ્યાજ આવશે 4,320 રૂપિયા। અને વ્યાજ મુદ્દત, વ્યાજ મળ્યું, મુદ્દત તો આપેલી જ હતી એટલે વ્યાજ મુદ્દત બરાબર વ્યાજ પ્લસ મુદ્દલ એટલે બંનેનો સરવાળો આવશે 16,320। એ જ પ્રમાણે બી છે। હવે જોઈએ સમ નંબર 10 કે રૂપિયા 56,000નું કેટલાક ટકા વ્યાજ દરે 2 વર્ષનું વ્યાજ રૂપિયા 280 થાય? તો જો પી એટલે કે મુદ્દલ આપેલી હતી 56,000, આર એટલે કે ટકા આપેલા નથી, આર બરાબર વ્યાજનો દર નથી, અને વ્યાજ એટલે કે આઈ આપેલું છે 280, અને વર્ષ એટલે કે ટી ટાઈમ 2 વર્ષ એટલે વ્યાજ બરાબર PRT / ટી એટલે કેટલો છે વ્યાજ? 280, પી 56,000, આર એટલે કે ટકા આપેલા નથી, અને સમય 2/100 એટલે આર બરાબર 280 × 100 / 2 × 56,000 એટલે આર મળશે 0.25%। જોઈએ 11, જો મીના તેણે વ્યાજી લીધેલી અમુક રકમનું વાર્ષિક 9%ના દરે 1 વર્ષનું વ્યાજ ₹45 ચૂકવતી હોય તો તેણે વ્યાજી લીધેલી રકમ શોધો। તો પી નથી આપેલું, આર એટલે કે ટકા આપેલા છે, વ્યાજનો દર છે 9% પ્રતિવર્ષ, ટી ટાઈમ આપેલો છે 1 વર્ષ, અને વ્યાજ છે ₹45। તો વ્યાજ બરાબર PRT /
सौ व्याज आपेलू है पिस्तालीस, पी आपेलू नथी अने आर नौ टका एटले के नौ गुणिया टाइम है एक वर्ष अपॉन सौ। तो पिस्तालीस आ बाजू हे पी आ बाजू हे एट पिस्तालीस गुणिया बराबर जो आ क्रॉस गुणाकार पिस्तालीस गुणिया सौ अने आ नीचे जैसे एट के पिस्तालीस गुणिया सौ अपन नौ गुणिया एक तो के पांच गुणिया सौ एट पी बराबर आया पांच सौ एट्ल के मुद्दल हे पांच सौ। तो कि मीनाए व्याजे लीधेली रकम के हे पांच सौ रुपया। तो आने साथ स्वाध्याय आठ पॉइंट त्रण पूरु थाय होमवर्क में लखवा रहे। ओके थैंक यू।